like a bell cut. नमस्कार मित्रों, આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ 9માં ગણિત વિષયની વાત કરવાની છે. તો ગણિતની અંદર આજે આપણે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર એટલે કે પ્રકરણ નંબર 15 જેનું નામ છે સંભાવના, તેની વિષયની વાત કરવાની છે. તો કે સંભાવનાનો પહેલા આપણે અર્થ સમજશું. સંભાવના એટલે શું? સંભાવના એટલે કોઈ પણ વસ્તુ બનવાની છે ભવિષ્યમાં તેની ધારણા કરવી, તેના તુક્કા લગાડવા, શક્યતાઓ મેળવી, તેને સિમ્પલ શબ્દમાં સંભાવના કહેવાય. સંભાવના એટલે ફરીથી કહો મિત્રો, શક્યતા કે કોઈ પણ વસ્તુ ભવિષ્યમાં બનવાની છે તેની શક્યતા કેટલી, તેને સંભાવના કહેવાય. આપણે કોઈ પણ વસ્તુ બનવાની છે, કોઈ પણ મેચ છે તેના આપણે તુક્કા લગાડીએ કે આ ટીમ જીતશે, તે ટીમ જીતશે, તેની વિશેની વાત કરીએ તો તેને સંભાવના કરી કહેવાય. પછી ધારણા, તો કે ધારણા કરી આપણે કે આ જ વ્યક્તિ જીતવાની છે, આ જ ટીમ જીતવાની છે, તો એવી આપણે ધારણા કરીએ તો તેને પણ સંભાવના કહેવાય. હવે જે સંભાવના છે, કોઈ પણ ઘટનામાં સાચું પરિણામ અનુમાનિત નથી કરી શકાતું. એટલે કે સંભાવના આપણે કરીએ કે આજે આ ટીમ જીતવાની છે, તો એ ચોક્કસ પરિણામ નથી હોતું મિત્રો. એ ચોક્કસ એ જ જીતવાની છે એવું પરિણામ હોતું નથી. જે આપણે તે ગોતીએ છીએ તે તેની સંભાવના છે. તેથી સંભાવના જે છે એ કોઈ પણ ઘટનામાં સાચું પરિણામ અનુમાનિત કરી શકતું નથી. તેવા પરિણામોનું ગાણિતિક વિશ્લેષણ કરવામાં સંભાવના આપણને મદદ કરે છે. હવે એની પછી આપણે વાત કરીએ મિત્રો, આ સંભાવનાનું સૂત્ર છે. તો સંભાવનાના સૂત્રમાં છેદની અંદર કુલ પ્રયત્ન રહેલા હોય છે, કે કોઈ પણ વસ્તુના કુલ પ્રયત્ન, તેની સૂત્ર વિશેની આ વાત આપણે આગળ વિગતવાર સમજશું. હવે આપણે એક આપણા રોજિંદા જીવનની અંદર કેટલાક આપણને ઉપયોગી એવા ઉદાહરણો સમજીએ મિત્રો. તો પહેલું ઉદાહરણ કે આજે વરસાદ આવવાની સંભાવના. આપણે આવી ધારણાઓ કરતા હોઈએ છીએ કે આજે વરસાદ આવશે કે નહીં આવે. બીજું, તે પરીક્ષામાં પાસ થશે મને શંકા છે. એટલે કે આપણે કોઈ પણ આપણા મિત્ર હોય તેના વિશેની વાત કરતા હોઈએ છીએ. હમણાં હજી 10માના બોર્ડની પરીક્ષા ગઈ તો આપણે તેવી વાત કરતા હોય તે પાસ થશે કે નહીં. ત્રીજું, વાર્ષિક પરીક્ષામાં કવિતા પ્રથમ આવે તેની પ્રબળ સંભાવના, એટલે કે પ્રથમ નંબર આવવાની સંભાવના. પછી ડીઝલના ભાવ વધે તેની શક્યતા. એની પછી વાત કરી તો આજની મેચમાં ભારત ટોસ જીતે તેની સંભાવના, તેની શક્યતા. તો મિત્રો, આ જે ઉદાહરણ છે તે આપણા રોજબરોજના જીવનમાં આપણને ઉપયોગી આવતા હોય છે. તો મિત્રો, આજે આપણે તેને વિગતવાર સમજીએ આ ઉદાહરણોને. તો સમજો કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના મેચ છે આજે. તો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના મેચની અંદર કુલ કેટલા પરિણામ બનશે? તો મિત્રો, કુલ પરિણામ કેટલા બનશે તો આપણે વિચારીએ એક મિનિટ. તો કે ઇન્ડિયા જીતે, કાં તો ઓસ્ટ્રેલિયા જીતે, કાં તો મેચ ડ્રો થઈ જાય. તો આ મેચની અંદર કુલ 3 પરિણામ રહેલા હોય છે. તો કુલ 3 પરિણામની અંદર પહેલું ઇન્ડિયા જીતે, બીજું ઓસ્ટ્રેલિયા જીતે અને ત્રીજું મેચ ડ્રો થાય. પણ આપણને કોઈ ચોક્કસ વિષયની ખબર ન થતો હોય કે ઇન્ડિયા જીતવાનું છે કે ઓસ્ટ્રેલિયા જીતવાનું છે કે ડ્રો જવાનું છે. તો મિત્રો, આપણે જે એમ તુક્કો લગાડીએ કે આજે ઇન્ડિયા જીતશે, તો તે એક જાતની સંભાવના મેળવી કહેવાય કે એની સંભાવના થઈ જાય. ઇન્ડિયા જીતશે એટલે કે ઇન્ડિયા જીતે એટલે 1/3, એટલે કુલ શક્ય પરિણામ કેટલા છે? 3. અને ઇન્ડિયા જીતશે એટલે 1, એટલે 1/3. તો મિત્રો, આ સમજીએ આપણે. એની હજી બીજું એક ઉદાહરણ સમજીએ કે એક સિક્કો ઉછાળીએ, કાં તો છાપ મળે કાં તો કાટ મળે. તો આ બે જ એના કુલ શક્ય પરિણામો છે. હવે છાપ કેટલી વખત આવે? તો કે 1, તો 1/2. કાટ કેટલી વખત આવશે? તો કે 1, તો 1/2. તો મિત્રો, આ સિક્કાની વાત છે. સિક્કાની બે બાજુ હોય, છાપ અને કાટ. હવે આપણે આ સિક્કાનો એક પ્રયોગ કરીએ આજે.
तो के मित्रो आपणे आ प्रयोगनी अंदर समझिए तो के एक सिक्काने हूँ चार वक्त उछाड़ू तो एक सिक्काने हूँ चार वक्त उछाड़ू तो के प्रथम वक्त मने छाप मळी बीजी वक्त मने काट मळी त्रीजी वक्त मने काट मळी चौथी वक्त ही मने काट मळी तो मित्रों मने एक ज वक्त छाप मळी से बाकीनी त्रण वक्त मने काट मळी तो हवे हूँ छापनी संभावना गोतू तो तेनु सूत्र आम लखाय सिक्का ऊपर छाप आवे तेनी संख्या अने कुल प्रयत्न तो कुल प्रयत्न चार कर्या छे आपणे हवे छाप केटली वक्त आवी छे एक वक्त तो के एकना छेदमां चार એટલે કે એક વખત છાપ આવી છે અને કુલ પ્રયત્ન ચાર છે તો એક ભાગ્યા ચાર કરી તો 0.25 જવાબ આવે મિત્રો હવે આપણે બીજું એક ઉદાહરણ એની અંદર સિક્કા ઉપર કાટ મળે તેની સંભાવના તો જો કુલ પ્રયત્ન તો ચાર જ રહેવાના હવે કાટ કેટલી વખત મળી છે તો કે ત્રણ વખત એટલે ત્રણના છેદમાં ચાર તો કે 0.75 तो मित्रों फरीथी समझाओ कि एक सिक्का ने चार वक्त उछाड़ो तो प्रथम वक्त छाप मड़ी बीजी वक्त काट तीजी वक्त काट अने चौथी वक्त ही काट मड़ी तो आपणे छाप मेळवानी संभावना तो कुल प्रयत्न तो बेईमां चार ज छे पण छाप केटली वक्त मड़ी तो एक वक्त एटले एकना छेदमां चार काट केटली वक्त मड़ी तो के त्रण तो त्रणना छेदमां चार बेईनो भांगाकार करी ले 0.25 अने 0.75 तो मित्रों आ सिक्काओना परिणाम ने अपने एक प्रवृत्ति में समाविष्ट करिए तो के अपने आ प्रवृत्ति तमारे जाते करवानी से तो के मैं एक सिक्का ने पांच वक्त उछाड़ो 20 वक्त 25 वक्त 100 वक्त 500 वक्त ने 1000 वक्त तो आ प्रवृत्ति तमारे करवानी से तो प्रवृत्ति में केवी रीते कि पांच वक्त उछाड़ो तो त्रण वक्त छाप मड़ी अने बे वक्त काट मड़ी तो छाप मळवानी संभावना तो के छाप केटली वक्त मळी छे तो के त्रण वक्त छाप केटली वक्त मळी त्रण वक्त अने कुल परिणाम केटला तो के पांच तो के त्रणना छेदमां पांच एटले 0.6 एवी रीते आपणे आ कोष्टकनी अंदर काटनी संभावना गोतवानी तो काट केटली वक्त मळी तो के बे अने कुल परिणाम केटला तो के पांच तो बेना छेदमां पांच तो के मित्रों तमारे आ बधा कोष्टकनी अंदर बधी आखी प्रवृत्ति तमारे जाते स्व प्रयत्न करवानी छे तो समझाई गयो छे मित्रों तमने हवे आपणे आगळ वधीए आ प्रवृत्ति तमारे जाते करी लेवानी छे तो आगळ वधीए आपणे तो पॉइंट में फेरवानी सरळ रीत तमे जे पाछळ उदाहरण जोया तेमां तमने पॉइंट में फेरवो पड़शे जेमां तमने मुश्केली थाय तो तेने सरळ रीते कई रीते कराय तो के जो मित्रों ત્રણના છેદમાં 10 હોય ને તેને 0.3 લખાય એટલે કે એક સંખ્યા પહેલા પોઈન્ટ બીજું ઉદાહરણ જો 3ના છેદમાં 100 હોય તો કે બે સંખ્યા પહેલા પોઈન્ટ લગાડવો પડે કેમ કે છેદમાં 2 મીંડા છે એટલે 3ના છેદમાં 100 એટલે 0.03 પછી મિત્રો 32ના છેદમાં 1000 તો કે છેદમાં 3 મીંડા છે તો કે 3 સંખ્યા પહેલા પોઈન્ટ મૂકવાનો 0.032 તો મિત્રો જેટલી સંખ્યા છેદમાં જેટલા મીંડા હોય એટલી સંખ્યા પહેલા પોઈન્ટ મૂકી દેવાનો હવે 32ના છેદમાં 10 તો કે 3.2 સિમ્પલ ઉદાહરણ છે મિત્રો હવે જો મિત્રો 3ના છેદમાં 5 તમે આ ઉદાહરણ જોતા હશો 3ના છેદમાં 5 તો કે 3ના છેદમાં 5 અહીંયા તો મીંડું નથી પણ આને સરળ રીતે કઈ રીતે ફેરવી શકાય તો કે છેદમાં 5 છે તો કે મિત્રો 5 ને કેટલા વડે ગુણો તો 10 થાય તો કે 2 વડે તો તમારે ઉપર નીચે 2 2 વડે ગુણી નાખવાના એટલે કે 5 2 10 3 2 6 એટલે 6 ના છેદમાં 10 થઈ ગયા હવે 6 ના છેદમાં 10 એટલે તમને આવડે મિત્રો 0.6 સમજણ પડી 3 ના છેદમાં 5 એટલે 3 ના છેદમાં 5 5 ને કેટલા વડે ગુણીએ તો 10 થાય તો કે 2 વડે તો ઉપર નીચે બંને સાઈડ 2 2 વડે ગુણી નાખવાના એટલે 3 2 6 અને 5 2 10 એટલે 0.6 એની પછીનું ઉદાહરણ સમજીએ તો કે 3 ના છેદમાં 25 તો 3 ના છેદમાં 25 તો 25 ને કેટલા વડે ગુણીએ તો 100 થાય તો કે 25 ને આપણે 4 વડે ગુણીએ ને તો 100 થાય તો ઉપર નીચે બે સાઈડ 4 4 વડે ગુણી નાખવાનું એટલે 3 6 12 અને 25 6 100 એટલે
બારના છેદમાં સો એટલે 0.12 તો તમે આગળ શીખ્યા જ છો. એની પછીનું ઉદાહરણ તો કે 3 ના છેદમાં 20, તો કે 3 ના છેદમાં 20 એટલે આપણે 20ને કેટલા વડે ગુણીએ તો 100 થાય, તો કે 20ને આપણે 5 વડે ગુણીએ તો 100 થાય. તો ઉપર નીચે બંને સાઈડ 5-5 વડે ગુણી નાખવાના, એટલે 3 × 5 = 15 અને 20 × 5 = 100 એટલે 0.15. તો કે મિત્ર આવી રીતે જુદી જુદી સંખ્યાઓના છેદમાં 20, 25, 5, કોઈ સંખ્યામાં 4 હોય તો 4ને તમે ગુણ્યા 25 કરી શકો. તો કે તો તમે આવી સરળ રીતે તમે પોઈન્ટમાં ફેરવી શકો. તો તમે પાછળના જે ઉદાહરણો હતા તેને પોઈન્ટમાં ફેરવવું હોય તો તમે આવી રીતે સરળતાથી ફેરવી શકો. તમને આ પોઈન્ટમાં ફેરવવાના તમને ઘણા બધા ઉદાહરણો છે જે તમારે સ્વ પ્રયત્ન કરવાના છે. ટોટલ 10 ઉદાહરણ છે. 2 ના છેદમાં 10, 3 ના છેદમાં 1000, 5 ના છેદમાં 20, તેને તમારે પોઈન્ટમાં ફેરવવાના છે. તો આ 2 પ્રવૃત્તિ થઈ મિત્રો તમારી માટે. હવે તમારી માટે અંતિમ અને છેલ્લી પ્રવૃત્તિ કે 1 થી 100 સંખ્યામાં તમારે એના સંખ્યાઓના પ્રકાર જુદી જુદી રીતે દર્શાવવાના છે. તો કે યુગ્મ સંખ્યા 1 થી 100માં, તો કે યુગ્મની પહેલી સંખ્યા મેં તમને લખી દીધી છે કે યુગ્મ સંખ્યામાં પહેલી 2 અને છેલ્લી 100. યુગ્મ એટલે બેકી સંખ્યા. તો 2 અને 100 મેં લખી છે, બાકીની બધી વચ્ચેની તમારે લખવાની છે. તો કે 2 પછી આવશે 4, એવી રીતે 1 થી 100ની વચ્ચે બધી બેકી સંખ્યા તમારે લખવાની છે. એના કુલ સંખ્યાઓ મેં લખીશ 50, એ તમે ગણતરી કરી શકો. અયુગ્મ, અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. તો કે 1 થી 100 વચ્ચેની તમારે એકી સંખ્યાઓ લખવાની છે. તો પહેલી 1 અને છેલ્લી 99, બાકીની બધી તમારે લખવાની છે. અવિભાજ્ય સંખ્યાઓ, આ તમારી માટે થોડુંક નવું હશે. અવિભાજ્ય સંખ્યાઓ તો કે જે સંખ્યાના 2 જ અવયવ હોય, ઈ સંખ્યા પોતે અને 1, તો એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો કે પહેલી સંખ્યા 2 છે, 2 પછી આવશે 3 અને છેલ્લી સંખ્યા છે 97, કુલ સંખ્યા છે 25. તો બાકીની બધી સંખ્યાઓ તમારે ગોતવાની. જો અવિભાજ્ય સંખ્યામાં ફરીથી કહી દઉં કે જે સંખ્યાના 2 જ અવયવ હોય, ઈ સંખ્યા પોતે અને 1, તો એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો કે 2, બીજી એક ઉદાહરણ કહી દો એમાં ને એમાં અવિભાજ્ય સંખ્યામાં 23. તો કે 23 એકા 23, 23 કોઈના ઘડિયામાં બીજામાં આવતું નથી, એના 2 જ અવયવ છે 23 અને 1. તો આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હવે વિભાજ્ય સંખ્યાઓ કે જેના 1 થી વધારે અવયવ, 2 થી વધારે અવયવો હોય તેવી સંખ્યા, તો કે 4. હવે અને છેલ્લી સંખ્યા તમને 99 આપેલી છે. પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ વર્ગ એટલે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતું હોય મિત્રો. તો કે એવી એક મેં તમને સંખ્યા આપી છે કે 4, તો 4નું વર્ગમૂળ નીકળે 2, તેવી ટોટલ 10 સંખ્યાઓ છે મિત્રો. એમાં મેં તમને 1 જ આપી છે, બીજી બધી તમારે ગોતવાની છે. પૂર્ણ ઘન, તો જે સંખ્યાનું ઘનમૂળ નીકળતું હોય તેવી સંખ્યાને પૂર્ણ ઘન કહેવાય. તો ટોટલ 4 સંખ્યા છે. તો 1 સંખ્યા મેં તમને આપેલી છે 8, તો 8નું ઘનમૂળ નીકળે 2, તો એવી બીજી તમારે 3 સંખ્યાઓ ગોતવાની છે. આમાં 2માં પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘનમાં મેં પહેલી પહેલી સંખ્યા નથી લખી, રેન્ડમલી 1 સંખ્યા તમને આપેલી છે. આમાં તમારે 9 સંખ્યા ગોતવાની છે ને આમાં તમારે બીજી 3 ગોતવાની છે. આમાં મેં તમને 2 આપેલી છે, આમાંય તમને 2, આ બધામાં ઉપરના 4માં 2 સંખ્યા આપેલી છે, આ 2માં મેં તમને 1 સંખ્યા આપેલી છે. તો તમારે આ 3 પ્રવૃત્તિ તમારે વિડીયો જોયા પછી કરવાની છે અને આ 3ના જવાબ તમને આની પછીના વિડીયોમાં મળી જશે. થેન્ક યુ.